Today we are starting the subject electronic and pneumatic instrumentation. Okay, જે first introductory lecture હતો એમાં મેં તમને લોકોને syllabus overview આપેલો. Those who were present એ લોકોએ જોયું હશે કે syllabus આપણો કઈ રીતના છે, કયા કયા chapters છે. You can download the syllabus from GTU website. Okay, GTU ની website ઉપરથી તમે લોકો એકવાર syllabus download કરી લેજો. 5 chapters છે આપણે total. Okay, 5 chapters છે. Now as the subject's name suggests, electronic and pneumatic instrumentation, મતલબ આપણે આમાં electronic instruments and pneumatic instruments વિશે ભણવાનું છે. Okay, so today we are starting chapter number 1, that is fundamentals of measurement. Yes, so હવે આ chapter જે છે એમાં આપણે different type ના ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિશે ભણવાનું છે જે મેઝરમેન્ટ પર્પઝ માટે આપણે યુઝ કરીએ છીએ, ફોર મેઝરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિક ક્વોન્ટિટીઝ લાઈક કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ, કેપેસિટન્સ, ઇન્ડક્ટન્સ. બરાબર, આ બધાના મેઝરમેન્ટ માટે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ છીએ, જે મીટર્સ યુઝ કરીએ છીએ, એ મીટર્સનું કન્સ્ટ્રક્શન અને એનું વર્કિંગ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે. ઓકે, સો વી વિલ સ્ટાર્ટ વિથ ધ ક્લાસિફિકેશન ઓફ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હવે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એને આપણે 2 કેટેગરીઝમાં ડિવાઈડ કરી શકીએ છીએ, લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ એન્ડ ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ઓકે, ઇટ કેન બી ડિવાઈડેડ ઇન ટુ 2 ટાઈપ્સ, લેબોરેટરી એન્ડ ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. વોટ આર લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ? તો કે એવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે તમે લેબોરેટરીમાં ટેસ્ટિંગ પર્પઝ માટે યુઝ કરતા હોય. વેન એવર યુ આર ડિઝાઇનિંગ એની સર્કિટ, તો એટ ધ ટાઈમ તમે એના ટેસ્ટિંગ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ યુઝ કરો છો, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટને, કોઈ ડિવાઇસને ટેસ્ટ કરવા માટે, એને આપણે કહીએ છીએ લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ફોર એક્ઝામ્પલ, સીઆરઓ, કેથોડ રે ઓસિલોસ્કોપ, ઓર ડીએસઓ, ડિજિટલ સ્ટોરેજ ઓસિલોસ્કોપ, ફંક્શન જનરેટર. ઓકે, આ બધા શું છે? તમારા લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ધી અધર ટાઈપ ઇઝ ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે એવા ઇન્સ્ટ્રુમેન્ટ જે તમે પ્લાન્ટમાં, ફિલ્ડમાં એકચ્યુઅલ ક્વોન્ટિટીઝને મેઝર કરવા માટે, તમારી કરંટ વોલ્ટેજ કેટલો છે એકચ્યુઅલી, રિયલી રિયલ ટાઈમમાં, એને મેઝર કરવા માટે તમે યુઝ કરો છો, એને તમે કહો છો ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, સો ધીઝ આર 2 ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ. મટીરિયલમાં તમને આ હરેક આ જે બંને ટાઈપના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એના એક્ઝામ્પલ્સ બી લખેલા છે કે ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા કયા આવશે અને લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટમાં કયા કયા આવશે. ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી જાય છે તમારું પીએમએમસી મીટર, બરાબર, મૂવિંગ આયરન ટાઈપ મીટર, ડાયનેમો મીટર, આ બધા તમારા ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટમાં આવી જાય છે. ઓકે, સો ફર્સ્ટ વી વિલ સ્ટાર્ટ વિથ ધ ઇલેક્ટ્રિકલ મીટર્સ. ધ ફર્સ્ટ વન ઇઝ પીએમએમસી ટાઈપ. પીએમએમસી નું ફુલ ફોર્મ છે પર્મનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, પર્મનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ આ એનું ફુલ ફોર્મ છે. સો પીએમએમસી ઇઝ અ ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલ મીટર જે ડીસી ક્વોન્ટિટીને મેઝર કરવા માટે યુઝ થાય છે. બરાબર, ઇટ કેન નોટ મેઝર એસી બટ ઇટ કેન મેઝર ડીસી. બરાબર, સ્ટુડન્ટ્સ જે છે મોસ્ટલી આ જગ્યાએ બહુ ભૂલ કરતા હોય છે. એક્ઝામમાં ઘણીવાર તમને પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ કે પછી મૂવિંગ આયરન ટાઈપ પૂછેલો હોય તેમાં એ લોકો શું કરી નાખતા હોય છે કે આમાં લખી નાખે છે કે પીએમએમસી જે છે એસી મેઝર કરી શકે છે. નો, પીએમએમસી કેન મેઝર ડીસી ક્વોન્ટિટી. ઓકે, વર્કિંગ પ્રિન્સિપલ શું છે આનો? તો એક, વેન અ કરંટ કેરિંગ કંડક્ટર ઇઝ પ્લેસ્ડ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ, અ ફોર્સ એક્ટ્સ ઓન ધ કંડક્ટર વિચ ટેન્ડ્સ ટુ મૂવ ઇટ ટુ વન સાઇડ એન્ડ આઉટ ઓફ ધ ફિલ્ડ. આનો વર્કિંગ પ્રિન્સિપલ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બિકોઝ તમને વર્કિંગ પ્રિન્સિપલ આવડતો હશે તો તમે આનું વર્કિંગ જે છે એ પ્રોપરલી ડિસ્ક્રાઇબ કરી શકો છો. એઝ પર માય એક્સપિરિયન્સ, મોસ્ટ ઓફ ધ પેપર્સ મેં જોયા છે, સ્ટુડન્ટ્સને વર્કિંગ પ્રિન્સિપલ જ ક્લિયર નથી હોતું. ઓકે, સો મેક શ્યોર કે તમને લોકોને પહેલાં વર્કિંગ પ્રિન્સિપલ ક્લિયરલી સમજાય. ટુ અન્ડરસ્ટેન્ડ દેટ, ઓકે, સપોઝ તમારી પાસે એક મેગ્નેટિક ફિલ્ડ છે. ઓકે, યુ હેવ અ મેગ્નેટિક ફિલ્ડ. એક મિનિટ, એક્ઝામ્પલ, યુ હેવ અ મેગ્નેટિક ફિલ્ડ. ધીઝ આર યોર ફિલ્ડ લાઇન્સ, આ તમારું મેગ્નેટિક ફિલ્ડ ડિપેક્ટ કરું છું અહીંયા. ઓકે, સો હવે આ મેગ્નેટિક ફિલ્ડમાં એક કંડક્ટર પ્લેસ કરું છું. ઓકે, ઇફ આઈ એમ પ્લેસિંગ અ કંડક્ટર ઇન ધીસ મેગ્નેટિક ફિલ્ડ, દિસ ઇઝ યોર કંડક્ટર.
ફોર એક્ઝામ્પલ, બરાબર, તમારું કન્ડક્ટર તમે આમાં પ્લેસ કરો છો. નાવ શું કહે છે પ્રિન્સિપલ, વેન અ કરંટ કેરિંગ કન્ડક્ટર ઇઝ પ્લેસ્ડ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ. હવે આ જે તમારું કન્ડક્ટર જે છે એમાંથી શું પસાર થાય છે? કરંટ. ઓકે, કન્ડક્ટર એટલે વાહક, બરાબર. કોઈ પણ એક વાહક છે એને હું એક મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે મૂકી દઉં છું અને એ વાહકમાંથી કરંટ પસાર થાય છે. તો ઇન ધેટ કેસ તમારું જે કન્ડક્ટર છે એના ઉપર એક ફોર્સ લાગે છે અને એ ફોર્સના લીધે એ ફોર્સ શું કરશે, એ કન્ડક્ટરને મેગ્નેટિક ફિલ્ડની એક સાઈડ ધક્કો મારશે, બરાબર, એન્ડ આઉટ ઓફ ધ ફિલ્ડ. એ ફિલ્ડને એને બહાર ધક્કો મારવાની ટ્રાય કરશે. સમજાય છે આ વસ્તુ? કે જ્યારે તમે એક મેગ્નેટિક ફિલ્ડની અંદર એક કન્ડક્ટરને પ્લેસ કરો છો અને એ કન્ડક્ટરમાંથી કરંટ પસાર થાય છે, ઓકે, સો ઇન ધેટ કેસ તમારા કન્ડક્ટર ઉપર એક ફોર્સ લાગુ પડે છે જે એ કન્ડક્ટરને ફિલ્ડની બહાર ધક્કો મારવાની ટ્રાય કરે છે, બરાબર. તો ધીસ ઇઝ ધ વર્કિંગ પ્રિન્સિપલ ઓફ અ પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટ. ઓલરાઈટ, કન્સ્ટ્રક્શન જોઈ લઈએ. તો વી હેવ અ પર્મનન્ટ મેગ્નેટ, સ્ટ્રોંગ પર્મનન્ટ મેગ્નેટ વિચ ઇઝ યુ શેપ. ઓકે, યુ શેપનું એક પર્મનન્ટ મેગ્નેટ છે આપણી પાસે. ઓકે, એમાં વચ્ચે આપણે કોઇલ પ્લેસ કરેલી છે. શું મૂકેલી છે? કોઇલ. કોઇલ જે છે એ શું છે? તમારું કન્ડક્ટર, બરાબર. હવે આપણે જે વર્કિંગ પ્રિન્સિપલ જોયો તો આપણે શું જોયું? કે એક મેગ્નેટિક ફિલ્ડની વચ્ચે તમે એક કન્ડક્ટર મૂકો છો જેમાંથી કરંટ પસાર થાય છે, બરાબર. તો આ થઈ ગયું ઈ સેટઅપ. આ તમારું મેગ્નેટિક ફિલ્ડ છે બીકોઝ ઓફ ધ પર્મનન્ટ મેગ્નેટ. અચ્છા, તમને રેડિયલ લાઇન્સ જે બતાવેલી છે દેટ ઇઝ યોર મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ, એન્ડ એની વચ્ચે તમે મૂકેલી છે કરંટ કેરી કોઇલ. ઓકે, સો ઇટ કન્સિસ્ટ ઓફ અ પાવરફુલ યુ શેપ્ડ પર્મનન્ટ મેગ્નેટ. એઝ વી કેન સી હિયર, દિસ ઇઝ યોર પાવરફુલ યુ શેપ પર્મનન્ટ મેગ્નેટ. અ સોફ્ટ આયરન કોર ઇઝ ફિક્સ્ડ બિટવીન ધ મેગ્નેટિક પોલ્સ. જે મેં તમને કીધું, આ જે મેગ્નેટિક પોલ્સ છે એન અને એસ, એની વચ્ચે એક સોફ્ટ આયરન કોર જે છે એ પ્લેસ કરેલી છે. ઓકે, ટુ મેક ધ ફિલ્ડ રેડિયલ એન્ડ યુનિફોર્મ, ટુ ડિક્રીઝ ધ રિલક્ટન્સ ઓફ એર પાથ બિટવીન ધ પોલ્સ એન્ડ હેન્સ ઇન્ક્રીઝ ધ મેગ્નેટિક ફ્લક્સ, બરાબર. નેક્સ્ટ, અ લાઇટ પોઇન્ટર ઇઝ ફિક્સ ટુ ધ ફ્રેમ ઓન ધ કેલિબ્રેટેડ સ્કેલ અકોર્ડિંગ ટુ ધ અમાઉન્ટ ઓફ મૂવ્સ ઓન ધ કેલિબ્રેટેડ સ્કેલ અકોર્ડિંગ ટુ ધ અમાઉન્ટ ઓફ ઇલેક્ટ્રિસિટી પાસ થ્રુ ધ કોઇલ, બરાબર. એટલે તમારી કોઇલ જે છે એ અહીંયા ફિક્સ કરેલી છે, બટ ઇટ ઇઝ ફ્રી ટુ રોટેટ ઓન ઇટ્સ એક્સિસ. ઓકે, અને એ તમારું જે કોઇલ જે છે એની સાથે તમે ફિટ કરેલું છે એક પોઇન્ટર, લાઇટ વેઇટ પોઇન્ટર, એન્ડ દેર ઇઝ અ સ્કેલ, બરાબર. ધ એલ્યુમિનિયમ ફ્રેમ પ્રોવાઈડ્સ અ ડેમ્પિંગ ટોર્ક બાય એડી કરન્ટ્સ ઇન્ડ્યુસ્ડ ઇન ઇટ. અહીંયા જે છે તમારી જે કોઇલ જે છે ઇટ ઇઝ માઉન્ટેડ ઓન અ એલ્યુમિનિયમ ફ્રેમ, બરાબર. ધ સાઇડ્સ ઓફ ધ કોઇલ આર ફ્રી ટુ મૂવ ઇન ધી એર ગેપ બિટવીન ધ પોલ્સ એન્ડ ધ કોર, બરાબર. તો તમારું જે આ કોઇલ જે છે ઇટ ઇઝ ફ્રી ટુ રોટેટ ઓન ઇટ્સ એક્સિસ. નીચેની સાઈડ એક બેલેન્સિંગ વેઇટ મૂકેલો છે. બેલેન્સિંગ વેઇટ જે છે એ કંટ્રોલિંગ ટોર્ક પ્રોવાઈડ કરે છે, બરાબર. એલ્યુમિનિયમ ફ્રેમ જે છે એના લીધે જે એડી કરંટ પ્રોડ્યુસ થાય છે, એડી કરંટ જે છે એ તમને ડેમ્પિંગ ટોર્ક પ્રોવાઈડ કરે છે, બરાબર. હવે ડેમ્પિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક શું છે એ હું તમને હવે સમજાવીશ, બરાબર. એક્ઝામમાં તમે આ બંનેમાંથી કોઈ બી એક ડાયગ્રામ ડ્રો કરી શકો છો. મોસ્ટલી બધા સ્ટુડન્ટ્સ આ ડ્રો કરે છે બીકોઝ આપણે આમાં પ્રોપરલી ડિપિક્ટ કરી શકીએ છીએ ધેટ ધેર ઇઝ અ યુ શેપ પર્મનન્ટ મેગ્નેટ. ઓકે, યસ, ધ ડિફ્લેક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ કરંટ. નાઉ વોટ હેપન્સ કે તમારું આ યુ શેપ પર્મનન્ટ મેગ્નેટ, બરાબર. હવે પર્મનન્ટ મેગ્નેટ જે છે વચ્ચે તમે એક સોફ્ટ આયરન કોર મૂકેલી છે, તો આજે વચ્ચે જે એર ગેપ આવે છે વચ્ચે સોફ્ટ આયરન કોર જે નીચેની સાઈડ જે મૂકેલી છે ને, ધીસ સર્કલ દેટ યુ આર એબલ ટુ સી, એ શું પ્રોડ્યુસ કરે છે? એકદમ યુનિફોર્મ અને રેડિયલ મેગ્નેટિક ફિલ્ડ જે છે એને મેઇન્ટેન કરે છે, બરાબર. હવે એની ઉપર તમે એક એલ્યુમિનિયમ ફ્રેમ મૂકેલી છે અને એ ફ્રેમ ઉપર તમે શું રાખેલું છે? તમારી કોઇલ, બરાબર. હવે તમારે જે ડીસી કરંટ અથવા વોલ્ટેજ મેઝર કરવો છે એનો સપ્લાય તમે કોને આપશો? તમારી આ કોઇલને, બરાબર. એ સપ્લાય કોને આપવામાં આવશે? આ કોઇલને. ઓકે, હવે કોઇલ શું, જ્યારે કરંટ પસાર થાય છે ત્યારે અકોર્ડિંગ ટુ ધ વર્કિંગ પ્રિન્સિપલ જે આપણે જોયો હતો, કે જ્યારે એક પરમાનન્ટ, જ્યારે એક મેગ્નેટિક ફિલ્ડમાં એક કન્ડક્ટર પ્લેસ કરવામાં આવે છે જેમાંથી કરંટ પસાર થાય છે, તો
એ જે તમારું કંડક્ટર છે એના ઉપર એક ફોર્સ આવશે જે એ કંડક્ટરને ફિલ્ડની બહાર ધક્કો મારશે. બટ સિન્સ ધ કોઇલ ઇઝ ફિક્સ્ડ હિયર ઓન ધ ફ્રેમ, એટલે શું થશે કે કોઇલ જે છે એ ડિફ્લેક્ટ થશે, બરાબર? ઇટ વિલ બી એબલ ટુ રોટેટ ઓન ઇટ્સ એક્સિસ. ઓકે, તો એ શું થાય છે, ડિફ્લેક્ટ થાય છે. સો ઇનિશિયલી ધ પોઇન્ટર વુડ બી એટ ઝીરો, બરાબર? પછી જ્યારે કંડક્ટરમાંથી કરંટ પસાર થાય છે તો ઇન પ્રપોર્શન ટુ ધ અમાઉન્ટ ઓફ કરંટ પાસ, તમારું જે પોઇન્ટર જે છે એ એક પર ડિફ્લેક્ટ થશે. વાય? બીકોઝ તમારી કોઇલ જે છે એ એટલી રોટેટ થશે, ફરશે. ઓકે, ડિફ્લેક્ટ થશે, એને આપણે ડિફ્લેક્શન કહીએ છીએ. અને ધેટ તમારી જે સ્કેલ જે છે એ કેલિબ્રેટેડ સ્કેલ હશે, એના ઉપર તમને ડાયરેક્ટ ઇન્ડિકેશન મળશે. ઓકે, સો ધ ડિફ્લેક્શન ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ કરંટ. હવે મેં તમને આમાં ત્રણ વર્ડ કીધા હતા, ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક એન્ડ ડેમ્પિંગ ટોર્ક. નાઉ વોટ આર ધીસ થિંગ્સ? વોટ ઇઝ ડિફ્લેક્ટિંગ ટોર્ક, વોટ ઇઝ કંટ્રોલિંગ ટોર્ક એન્ડ વોટ ઇઝ ડેમ્પિંગ ટોર્ક? સૌથી પહેલો પોઈન્ટ લઈએ ડિફ્લેક્ટિંગ ટોર્ક. તો આપણે અહીંયા જોયું ને કે તમારી કોઇલ જે છે એ ડિફ્લેક્ટ થશે, બીકોઝ એના ઉપર શું થાય છે, ફોર્સ લાગુ પડે છે, બીકોઝ ઇટ ઇઝ પ્લેસ્ડ ઇન અ મેગ્નેટિક ફિલ્ડ. એક કરંટ કેરિંગ કંડક્ટર જે છે એ મેગ્નેટિક ફિલ્ડમાં પ્લેસ કરેલું છે, દેટ ઇઝ વાય એના ઉપર એક ફોર્સ આવે છે which tends to move it out of the field, but since it is fixed here, એટલે એ શું થશે, રોટેટ થશે. ઓકે, ડિફ્લેક્ટ થશે. તો એને આપણે કહીએ છીએ ડિફ્લેક્ટિંગ ટોર્ક. વેન કરંટ ઇઝ પાસ્ડ થ્રુ ધ કોઇલ, ફોર્સિસ એક્ટ અપોન બોથ ઇટ સાઇડ એન્ડ પ્રોડ્યુસિસ અ ડિફ્લેક્ટિંગ ટોર્ક. મતલબ એવો ટોર્ક જે તમારી કોઇલને ડિફ્લેક્ટ કરવા માટે રિક્વાયર્ડ છે એને આપણે કહીએ છીએ ડિફ્લેક્ટિંગ ટોર્ક. ઓકે, ધ નેક્સ્ટ વન ઇઝ કંટ્રોલિંગ ટોર્ક. કંટ્રોલિંગ ટોર્ક મેં તમને પહેલા અહીંયા કીધું કે તમારો આ જે પોઇન્ટર જે છે નીચે શું મૂકેલું છે, બેલેન્સિંગ વેઇટ મૂકેલું છે. હવે જુઓ, ડિફ્લેક્ટિંગ ટોર્કને મદદથી શું થયું કે તમારું પોઇન્ટર જે છે એ સ્કેલ ઉપર મૂવ થયું, બરાબર? ધેટ વોઝ ડિફ્લેક્ટિંગ ટોર્ક. હવે જ્યારે કોઇલને ઇનિશિયલી એનર્જાઇઝ કરવામાં આવે છે તો શું થશે કે તમારું પોઇન્ટર જે છે ઇટ ઇઝ અ લાઇટ વેઇટ પોઇન્ટર, રાઇટ? તો તમારી કોઇલ એકદમ ડિફ્લેક્ટ થશે તો શું થશે કે તમારું જે પોઇન્ટર જે છે એ પહેલા બીજી કોઈક વેલ્યુ પાસે જતું રહેશે, એન્ડ ધેન ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ કમ બેક ટુ ધી એકચ્યુઅલ વેલ્યુ, બરાબર? જે એકચ્યુઅલ વેલ્યુ જે આવવી જોઈએ એ ધીમે ધીમે ત્યાં આવશે. તો એવું ના થાય એના માટે વી નીડ કંટ્રોલિંગ ટોર્ક. મતલબ પોઇન્ટરની મૂવમેન્ટને કંટ્રોલ કરવા માટે જે ટોર્ક જોઈએ છે એને આપણે કહીએ છીએ કંટ્રોલિંગ ટોર્ક. એન્ડ ઇન ધીસ કેસ આપણે કંટ્રોલિંગ ટોર્ક જે છે એ અચીવ કરીએ છીએ થ્રુ ધીસ વેઇટ. ઓકે, નીચે જે વેઇટ મૂકેલો છે એની મદદથી આપણે કંટ્રોલિંગ ટોર્ક જે છે અચીવ કરી શકીએ છીએ. સો ડેફિનેશન શું છે, ધ કંટ્રોલિંગ ટોર્ક ઇઝ ધ ટોર્ક રિક્વાયર્ડ ટુ કંટ્રોલ ધ મૂવમેન્ટ ઓફ ધ પોઇન્ટર વેન દેર ઇઝ અ સડન ચેન્જ ઇન ધ મીટર રીડિંગ. મીટર રીડિંગમાં સડન ચેન્જ આવે છે, મતલબ તમે જે ઇનપુટ કરંટ વોલ્ટેજ જે તમે આપો છો એમાં ચેન્જ આવે છે, તો એનાથી શું થશે કે તમારું પોઇન્ટર જે છે એ સડનલી તો હાયર વેલ્યુ ઉપર જતું રહેશે, એન્ડ ધેન ઇવેન્ચ્યુઅલી ઇટ વિલ કમ બેક ટુ ધી એકચ્યુઅલ મીટર રીડિંગ. પણ એવું ના થાય એના માટે વી નીડ કંટ્રોલિંગ ટોર્ક. ઓકે, સો ધ કંટ્રોલિંગ ટોર્ક ઇઝ ધ ટોર્ક રિક્વાયર્ડ ટુ કંટ્રોલ ધ મૂવમેન્ટ ઓફ ધ પોઇન્ટર. એન્ડ ધ લાસ્ટ વન ઇઝ ડેમ્પિંગ ટોર્ક. ડેમ્પિંગ ટોર્ક મીન્સ વોટ? અહીંયા મેં તમને કીધું હતું ને કે એલ્યુમિનિયમ ફ્રેમ જે છે જેના ઉપર તમારી કોઇલ માઉન્ટેડ છે એ એલ્યુમિનિયમ ફ્રેમ તમને ડેમ્પિંગ ટોર્ક પ્રોવાઈડ કરે છે. ઓકે, શું કામ? કેમ કે એમાં એડી કરંટ પ્રોડ્યુસ થાય છે. નાઉ વોટ ઇઝ ડેમ્પિંગ ટોર્ક? ઘણી વાર તમે એમનેમ જોયું હશે, ગમે મીટરમાં, ફોર એક્ઝામ્પલ તમારું ગમે તે મીટર લઈ લો, તેમાં મતલબ પોઈન્ટર સ્કેલ વાળું, તેમાં કેવું થતું હોય કે તમારું જે પોઈન્ટર જે છે ને એ ફાઇનલ મીટર રીડિંગ ની આજુબાજુ ઓસિલેટ થયા કરતું હોય, મતલબ હૈલા રાખતું હોય, થતું હોય છે ઘણી વાર, વાઇબ્રેટ થયા કરતું હોય એની આજુબાજુ ફેરા રાખતું હોય, અને કહેવાય છે ઓસિલેશન અરાઉન્ડ ધ ફાઇનલ મીટર રીડિંગ, બરાબર? પણ એવું ના થાય અને તમારું પોઈન્ટર જે છે એ સ્થિર રહે, ઓકે, એકચ્યુઅલ મીટર રીડિંગ ઉપર સ્થિર રહી શકે, સ્ટેડી રહી શકે, એના માટે જે ટોર્ક હોય છે એને આપણે કહીએ છીએ ડેમ્પિંગ ટોર્ક. ઓકે, સો ડેમ્પિંગ ટોર્ક ઇઝ ધ ફોર્સ રિક્વાયર્ડ ટુ સ્ટોપ ધ પોઈન્ટર ફ્રોમ ઓસિલેટિંગ અરાઉન્ડ ધ ફાઇનલ મીટર રીડિંગ. ઓલરાઇટ, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. ઓલરાઇટ, સો ધીસ વોઝ પીએમએમસી મીટર. ધીસ ઇઝ એન એકચ્યુઅલ પર્મનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ મીટર. એઝ યુ કેન સી, અહીંયા જે તમને રેડ દેખાય છે આ, ધીસ ઇઝ યોર યુ શેપ્ડ પર્મનન્ટ મેગ્નેટ. ઓકે, યુ શેપ્ડ પર્મનન્ટ મેગ્નેટ. વચ્ચે તમે જોઈ શકો છો અહીંયા, ઇફ યુ કેન સી, તમને સ્લાઇટ એવો કોપર કલર જેવું દેખાતો હશે, એ છે તમારી કોપરની કોઇલ. ઓકે,
This is your copper coil. I hope you can see it from here. બરાબર, અને આ છે તમારો પોઇન્ટર એન્ડ this is the calibrated scale. ઓકે, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો ચેટ બોક્સમાં પૂછી શકે છે. જો કોઈ ડાઉટ્સ ના હોય તો નો ટાઈપ કરો, તો હું આગળ કન્ટિન્યુ કરું. ઇફ યુ હેવ એની ડાઉટ્સ પ્લીઝ ટાઈપ ઇન ધ ચેટ બોક્સ. ઓકે, ઓલરાઈટ, ઓકે ઓકે. મટીરિયલ જે છે હું આજકાલમાં અપલોડ કરી દઈશ. દેર આર અ ફ્યુ ચેન્જીસ દેટ આઈ નીડ ટુ મેક, બરાબર, દેટ ઇઝ વાય. બાકી હું તમને મટીરિયલ જે છે પ્રોવાઈડ કરી દઈશ. બંને સબ્જેક્ટ પીઆઈ વન અને ઈપીઆઈ એ હું જ લેવાની છું, તો બંનેના મટીરિયલ આઈ વિલ બી અપલોડિંગ. ઓકે, ઓલરાઈટ. સો ધીસ વોઝ પર્મનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. યસ, નેક્સ્ટ ટાઈપ ઇઝ એક જ મિનિટ, કોકનું માઇક ચાલુ છે. ઓકે, હા, મટીરિયલ ગુજરાતીમાં જ. યસ યસ, મટીરિયલ ગુજરાતીમાં જ આપીશ. ઇંગ્લિશમાં બી છે મારી પાસે, એ બી અપલોડ કરી દઈશ. સો જો કોઈને ઇંગ્લિશમાં જોતું હોય તો દે કેન ગો ફોર ધ ઇંગ્લિશ મટીરિયલ. બીજા બધા જે લોકો ગુજરાતીમાં કરે છે એ લોકો ગુજરાતીમાં કરી શકે છે. બરાબર, ઓકે. સો ધ નેક્સ્ટ ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલ મીટર ઇઝ મૂવિંગ વેઇન ટાઈપ. બરાબર, આની પહેલા આપણે કેવું કરેલું, પર્મનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ. ઓકે, તેમાં શું હતું, તમારું મેગ્નેટિક ફિલ્ડ જે છે એ ફિક્સ હતું અને તમારી કોઇલ જે છે એમાં મૂવ થતી હતી. ઓકે, નેક્સ્ટ ટાઈપ ઇઝ મૂવિંગ વેઇન. ઓકે, એટલે આમાં તમારું જે કોઇલ જે છે ઇટ ઇઝ ફિક્સ, તમારી કોઇલ એમાં મૂવ થતી નથી. ઓલરાઈટ, સો મૂવિંગ વેઇન ટાઈપનો ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ બે પ્રકારમાં આવે છે, અટ્રેક્શન ટાઈપ એન્ડ રિપલ્ઝન ટાઈપ. એક મિનિટ, તમને કઈ ક્વેશ્ચન છે? એક્ઝામ જે છે એ તમે ગુજરાતીમાં બી લખી શકો છો અને ઇંગ્લિશમાં બી લખી શકો છો. જીટીયુ ઇઝ પ્રોવાઇડિંગ બાયલિંગ્યુઅલ ડિપ્લોમા, મતલબ તમે ઇંગ્લિશમાં બી કરી શકો છો અને તમે ગુજરાતીમાં પણ લખી શકો છો. ઇટ ઇઝ ટોટલી અપ ટુ યુ. તમારે એક્ઝામ ગુજરાતીમાં આપવી હોય તો તમે ગુજરાતીમાં પણ આપી શકો છો, ઇંગ્લિશમાં આપવી તમે ઇંગ્લિશમાં આપી શકો છો. ઇટ્સ યોર ચોઇસ. બરાબર, અને તમે કદાચ કોઈ ક્વેશ્ચનમાં મિક્સ લેંગ્વેજમાં લખો છો તો બી ઇટ ઇઝ ફાઇન. બને ત્યાં સુધી ના નહીં કરવાનું એવું કે મિક્સમાં લખો, પણ કદાચ હોય તો બી ચાલે એમ, કેમ કે ડિપ્લોમા જે છે ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં થાય છે. બરાબર, યસ, ઓકે. સો ધ નેક્સ્ટ ટાઈપ ઇઝ મૂવિંગ વેઇન ઓર અટ્રેક્શન ટાઈપ. ઓકે, હવે મૂવિંગ વેઇન ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ પણ એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ મીટર જ છે. બરાબર, એ બે ટાઈપમાં આવે છે, અટ્રેક્શન ટાઈપ એન્ડ રિપલ્ઝન ટાઈપ. બરાબર, ઓકે, યસ. સો કન્સ્ટ્રક્શન જોઈ લઈએ. આ જે છે તમને આજે તમને સીધું સીધું દેખાય છે ને, અહીંયા લખેલું છે ધીસ ઇઝ કોઇલ વાઇન્ડિંગ. નાવ ધીસ ઇઝ અ ક્રોસ સેક્શનલ એરિયા ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ. બરાબર, તમારું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એને તમે વચ્ચેથી સ્લાઈસ કરો અને પછી તમને કેવું દેખાતું હશે, આ તમને એ વ્યૂ આપેલો છે. બરાબર, તમારું ઇન્સ્ટ્રુમેન્ટને તમે વચ્ચેથી હાફમાં ડિવાઈડ કરો તો તમને કેવું દેખાશે ને, એ તમને અહીંયા બતાવેલું છે ઇન ધીસ ડાયગ્રામ. તમે આનું આ ડાયગ્રામ એક્ઝામમાં ડ્રો કરો, કંઈ વાંધો નથી. ઓકે, સો આ જે છે તમને રાઉન્ડ રાઉન્ડ સર્કલ જે દેખાય છે દેટ ઇઝ યોર કોઇલ વાઇન્ડિંગ. બરાબર, દેટ ઇઝ યોર કોઇલ વાઇન્ડિંગ. એઝ યુ કેન સી આનો 3D ટાઈપનો ડાયગ્રામ બતાવેલો છે. આ જે તમને બ્લેક જે દેખાય છે ને દેટ ઇઝ યોર કોઇલ. ઓકે, યુ કેન ઇમેજિન ધીસ એઝ અ હોલ સર્કલ. બરાબર, એનો તમને હાફ સેક્શન કરીને તમને બતાવેલું છે. બરાબર, ધીસ ઇઝ અ ક્રોસ સેક્શનલ વ્યૂ ઓફ ધ કોઇલ. બરાબર, ધીસ ઇઝ યોર કોઇલ. બરાબર, યસ,
સો ધીસ ઇઝ અ ક્રોસ સેક્શનલ વ્યૂ ઓફ ધ કોઇલ. ઓકે, કોઇલ સાથે અટેચ છે અહીંયા એક મૂવિંગ આયરન, એક આયરનનો પીસ છે જેને આપણે વેઇન કહીએ છીએ, એ અહીંયા અટેચ છે અને એની સાથે અટેચ થયેલો છે એક પોઇન્ટર, બરાબર, બેલેન્સ વેઇટ, કંટ્રોલ વેઇટ એન્ડ એર ડેમ્પિંગ સિસ્ટમ, બરાબર. સો મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ કરતા કઈ રીતના ડિફરન્ટ છે, બરાબર. તો ઇન મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ ધ કોઇલ ઇઝ મૂવિંગ એન્ડ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ સ્ટેશનરી, બરાબર. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં શું હતું કે કોઇલ મૂવિંગ હતી અને મેગ્નેટિક ફિલ્ડ કેવું હતું, સ્ટેશનરી. જ્યારે કે ઇન મૂવિંગ આયરન ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ ધ કોઇલ ઇઝ સ્ટેશનરી એન્ડ ધ ડિફ્લેક્શન ઇઝ કોઝડ બાય અ સોફ્ટ આયરન પીસ મૂવિંગ ઇન ધ ફિલ્ડ. શું થાય છે, ઇન મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમારી કોઇલ જે છે એ સ્ટેશનરી રહે છે, જે મેં તમને અહીંયા બતાવેલું ઇન ધીસ ડાયગ્રામ, બરાબર. એન્ડ ધ ડિફ્લેક્શન ઇઝ કોઝડ બાય અ સોફ્ટ આયરન પીસ. પીએમએમસી ઇન્સ્ટ્રુમેન્ટમાં યાદ કરો કે ડિફ્લેક્શન કેના લીધે થતું હતું, તમારી કોઇલ જે છે એ મૂવ કરતી હતી એના લીધે, બરાબર. બટ ઇન ધીસ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ શું થશે, તમારી કોઇલ ફિક્સ છે પણ ડિફ્લેક્શન તો ક્યાંથી પ્રોડ્યુસ થશે, એના માટે એક આયરનનો પીસ મૂકેલો હશે જે મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ થશે અને એના લીધે પોઇન્ટર જે છે એ મૂવ કરશે, બરાબર. ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ જનરેટ થશે, બરાબર. મૂવિંગ આયરન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ બે પ્રકારના છે, જે મેં તમને હમણાં સમજાવ્યા. અટ્રેક્શન ટાઈપ, જેનું બીજું નામ છે મૂવિંગ વેઇન ટાઈપ, અને રિપલ્ઝન ટાઈપ, જેનું બીજું નામ છે ડબલ વેઇન ટાઈપ, બરાબર. અટ્રેક્શન ટાઈપ ઓર રિપલ્ઝન ટાઈપ, અટ્રેક્શન ટાઈપનું બીજું નામ છે મૂવિંગ વેઇન ટાઈપ અને રિપલ્ઝન ટાઈપનું બીજું નામ છે ડબલ વેઇન ટાઈપ, બરાબર. ઓકે, ફર્સ્ટ વન ઇઝ મૂવિંગ વેઇન ઓર અટ્રેક્શન ટાઈપ ઓફ મૂવિંગ આયરન ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, આઈ હોપ તમને લોકોને કન્સ્ટ્રક્શન ક્લિયર થઈ ગયું છે, બરાબર. નાઉ વોટ હેપન્સ હિયર, કે જ્યારે તમારી કોઇલમાંથી કરંટ પસાર કરવામાં આવે છે, ઓકે, તો શું જનરેટ થશે, મેગ્નેટિક ફિલ્ડ. વી ઓલ નો ધેટ વેન એવર કરંટ પાસિસ થ્રુ અ કોઇલ, મેગ્નેટિક ફિલ્ડ ઇઝ જનરેટેડ. તો એ જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે એના લીધે શું થશે કે આ જે આયરનનો પીસ છે, બરાબર, વિચ ઇઝ ફ્રી ટુ મૂવ ઓન ઇટ્સ એક્સિસ, એ આયરનનો પીસ જે છે એ કોઇલની અંદરની સાઈડ અટ્રેક્ટ થશે. બાય ડિફોલ્ટ આયરનનો પીસ છે, મેગ્નેટિક ફિલ્ડ હશે એટલે એ અટ્રેક્ટ થશે, બરાબર. સો શું થાય છે કે ઇટ ગેટ્સ અટ્રેક્ટેડ ટુવર્ડ્સ ધી મેગ્નેટિક ફિલ્ડ. હવે એ તમારું આયરનનો પીસ છે, એની સાથે યુ હેવ અટેચડ અ પોઇન્ટર, તો એ જે પોઇન્ટર જે છે એ સ્કેલ ઉપર મૂવ કરશે. આ તમારી કેલિબ્રેટેડ સ્કેલ હશે જે તમને ડાયરેક્ટ રીડિંગ બતાવે છે કરંટ અથવા વોલ્ટેજની, બરાબર. ઓકે, આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર. હવે આ તમે જોઈ શકો છો કે આની સાથે તમે બેલેન્સિંગ વેઇટ અને કંટ્રોલિંગ વેઇટ મૂકેલા છે. એના સિવાય તમને અહીંયા એક બીજી એક વસ્તુ બતાવેલી છે, જે છે એર ડેમ્પિંગ ચેમ્બર, ધીસ વન. ઓકે, આ શું છે, તમારું એર ડેમ્પિંગ ચેમ્બર. આ એર ડેમ્પિંગ ચેમ્બરનું કામ શું છે, તો એ તમને પ્રોવાઈડ કરે છે ડેમ્પિંગ ટોર્ક. શું પ્રોવાઈડ કરે છે, ડેમ્પિંગ ટોર્ક. શું છે, એક આ પિસ્ટન સિલિન્ડરનું સેટઅપ છે, સિમ્પલ. તમારું જે સિલિન્ડર છે એની અંદર શું ભરેલી હશે, હવા, બરાબર. હવે જ્યારે પણ તમારું પોઇન્ટર મૂવ કરે છે તો એ ઇવેન્ચ્યુઅલી તમારા પિસ્ટનને પણ મૂવ કરે છે, બટ સિન્સ ઇટ ઇઝ ઇનસાઇડ ઓફ અ સિલિન્ડર, બરાબર, આ એર ડેમ્પિંગ ચેમ્બરની અંદર છે આ, એટલે શું થશે કે એ તમારું પોઇન્ટર જે છે એને સ્થિર રાખવામાં મદદ કરે છે, બરાબર. બેલેન્સિંગ વેઇટ જે છે એ આ આખા સિસ્ટમને બેલેન્સ કરવા માટે, તમારો પોઇન્ટર અને એર ડેમ્પિંગ ચેમ્બરના જે પાર્ટ્સ જે છે એને બેલેન્સિંગ કરવા માટે છે. અને નીચે કંટ્રોલ વેઇટ મૂકેલા છે, જે પોઇન્ટરમાં ડિફ્લેક્ટ કંટ્રોલિંગ ટોર્ક જનરેટ કરવામાં હેલ્પ કરે છે, મતલબ પોઇન્ટરની મૂવમેન્ટને કંટ્રોલ કરવામાં હેલ્પ કરે છે, બરાબર. અને ડેમ્પિંગ ટોર્ક જે છે એ તમારા પોઇન્ટરને ફાઇનલ મીટર રીડિંગની આજુબાજુ ઓસિલેટ થવાથી રોકે છે, અને મૂવિંગ આયરન જે છે આમાં એની મદદથી ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે એ પ્રોડ્યુસ થાય છે, બરાબર. સો ધ ડિફ્લેક્ટિંગ ટોર્ક ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ કરંટ પાસિંગ થ્રુ ધ કોઇલ. ઓકે, ડિફ્લેક્ટિંગ ટોર્ક મૂવિંગ વેઇન ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટમાં કેટલો હશે, ઇટ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ધ કરંટ પાસિંગ થ્રુ ધ કોઇલ, બરાબર. કંટ્રોલિંગ ટોર્ક જે છે ઇટ ઇઝ અચીવડ બાય ગ્રેવિટી કંટ્રોલ ઓર બાય સ્પ્રિંગ કંટ્રોલ, બરાબર. એમાં શું હોય કે બે સ્પ્રિંગ જે છે એને ઓપોઝિટ ડાયરેક્શનમાં વાઉન્ડ કરેલી હોય, ઓકે, ઓપોઝિટ ડાયરેક્શન બંને સ્પ્રિંગને રાઉન્ડ કરેલી હોય. હવે જ્યારે તમારું પોઇન્ટર મૂવ થાય છે ત્યારે શું થશે કે બંને સ્પ્રિંગ જે છે એ ઓપોઝિટ ડાયરેક્શનમાં ખેંચાશે, એના લીધે તમારું જે પોઇન્ટર જે છે એની મૂવમેન્ટ કંટ્રોલ થશે. ઓકે, એન્ડ ડેમ્પિંગ ટોર્ક જનરેટ કરવા માટે વી આર યુઝિંગ ધ એર ડેમ્પિંગ ચેમ્બર.
ઓલરાઈટ. ઓકે, સો ધીસ ઇઝ ધી મૂવિંગ વેન ઓર અટ્રેક્શન ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. અહીંયા તમને એનું ક્રોસ સેક્શનલ વ્યૂ આ 3D ડાયગ્રામ તમને બતાવેલો છે અહીંયા. સો ધીસ ઇઝ યોર કોઇલ. ઓકે, ધીસ ઇઝ ધ કોઇલ. અહીંયા મૂકેલો છે કંટ્રોલ વેઇટ, અહીંયા છે બેલેન્સિંગ વેઇટ, આ રેડ કલરનું પોઇન્ટર, આ સ્કેલ, આ એર ડેમ્પિંગ ચેમ્બર છે ધીસ વન, એન્ડ અહીંયા આ જે પાછળ તમને દેખાય છે એલિપ્ટિકલ શેપમાં, દેટ ઇઝ યોર મૂવિંગ આયરન પીસ. ઓકે, ઇઝ ધીસ ક્લિયર? આ ક્લિયર છે બધાને? તો હું નેક્સ્ટ ટોપિકમાં જાઉં. ઓકે ઓકે, થેન્ક યુ. યસ, નેક્સ્ટ વન ઇઝ ડબલ વેઇન ઓર રિપલ્ઝન ટાઈપ. ઓકે, પેલું કયું હતું? અટ્રેક્શન ટાઈપ, એન્ડ ધ સેકન્ડ વન ઇઝ રિપલ્ઝન ટાઈપ. અટ્રેક્શન અને રિપલ્ઝન, બરાબર? રિપલ્ઝન એટલે અપાકર્ષણ. હવે તમને ખબર જ છે કે આપણે સેમ પોલ્સ વાળા, એક જ મિનિટ, સબ્જેક્ટ ઓવરવ્યુમાં કરાવેલું છે આની પહેલા હર્ષિલભાઈ, દેટ વોઝ ઇન માય ફર્સ્ટ લેક્ચર. તમને જોવું હોય તો અત્યારે તમને કરાવી દઉં, વી સ્ટીલ હેવ ટાઈમ. જસ્ટ લેટ મી ફિનિશ ધીસ ટોપિક, પછી હું તમને સબ્જેક્ટ ઓવરવ્યુ બતાવી દઉં. અત્યારે જ કરાવી દઉં છું આ જ સેશનમાં, 2 મિનિટ વેઇટ કરો. ઓકે, એક આ ટોપિક પૂરો કરી અને પછી તમને સબ્જેક્ટ ઓવરવ્યુ કરાવી દઉં, એક જ મિનિટ. યસ, સો ધીસ ઇઝ ડબલ વેઇન ઓર રિપલ્ઝન ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ. આમાં શું થાય છે? તો એઝ વી ઓલ નો કે જ્યારે બે સેમ પોલારિટી વાળા, તમે બધું આપણે નાનપણમાં એવા કરતા કે વી હેવ અ મેગ્નેટ, બરાબર? તો આપણે શું કરતા કે મેગ્નેટના તમે એમ નામ કરો, ઇફ ધેટ ઇફ ઇટ હેઝ ઓપોઝિટ પોલારિટી, મતલબ નોર્થ અને સાઉથ હશે, તો શું થશે? અટ્રેક્ટ થશે. પણ જો નોર્થ પોલ ને નોર્થ પોલ ને સામે લઈએ તો શું થશે? બંને રિપેલ થશે, બરાબર? અપાકર્ષણ થશે. ઓપોઝિટ પોલ્સ હશે તો એ અટ્રેક્ટ થશે, અને સેમ પોલ્સ તમે સામે સામે લઈ આવશો, સાઉથ સાઉથ લઈ આવશો કે નોર્થ નોર્થ લઈ આવશો, તો શું થશે? એ બંને રિપેલ કરશે એકબીજાને. ઓકે, તો સેમ ફંડામેન્ટલ જે છે એ અહીંયા યુઝ કરેલો છે. તો ધીસ ઇઝ ધ કોઇલ, બરાબર? ફિક્સ કોઇલ છે તમારી, કોઇલની વચ્ચે ઓના જેવું જ સેટઅપ છે, તો કે એક મૂવિંગ આયરન નો પીસ હશે ધીસ વન, ધીસ ઇઝ યોર મૂવિંગ આયરન. આજે તમને બ્લેક કલરનો દેખાય છે ને, જે અહીંયા આની સાથે અટેચ છે, દેટ ઇઝ યોર મૂવિંગ આયરન. અહીંયા તમારી એર ડેમ્પિંગ ચેમ્બર, આ પોઈન્ટર, આ સ્કેલ, આટલું કોમન જ છે. ડિફરન્સ શું આવ્યો છે આમાં? તો કે અહીંયા એક ફિક્સ આયરન નો પીસ લગાવેલો છે. ઓકે, એટલે એક આયરન નો પીસ જે છે એ તમારી પોઈન્ટર સાથે અને એર ડેમ્પિંગ ચેમ્બર સાથે લગાવેલો છે, વિચ ઇઝ ફ્રી ટુ રોટેટ, બરાબર? એ ફ્રી છે મૂવ કરવા માટે. અને એક આયરન નો પીસ જે છે એ તમે ફિક્સ કરી દીધો છે, બરાબર? હવે શું થાય છે કે જ્યારે બધા તમે કરંટ પસાર કરો છો, કોઇલ એનર્જાઇઝ થાય છે અને જનરેટ થાય છે મેગ્નેટિક ફિલ્ડ, બરાબર? બટ શું થશે કે તમારા જે બંને આયરનના પીસ જે છે એ સેમ પોલારિટી સાથે મેગ્નેટાઇઝ થાય છે. ઓકે, બેની પોલારિટી કેવી થઈ જાય છે? સેમ. ઓકે, તો થશે શું? બંને રિપેલ થશે. તો એ જે રિપલ્ઝન હશે એના લીધે એક આયરનનો પીસ તો ફિક્સ છે, પણ બીજો તો મૂવિંગ છે. તો જે બીજો મૂવિંગ પીસ જે છે એ મૂવ થશે, ડિફ્લેક્ટ થશે, જે પોઈન્ટરને ડિફ્લેક્ટ કરે છે. ઓકે, જે પોઈન્ટરને ડિફ્લેક્ટ કરે છે, અને આપણને મીટર જે તમારી સ્કેલ જે છે એના ઉપર તમને રીડિંગ બતાવે છે, બરાબર? કે કેટલો કરંટ કે પછી કેટલો વોલ્ટેજ છે. ઓલરાઈટ, નીચે અહીંયા એક કંટ્રોલિંગ સ્પ્રિંગ મૂકેલી છે જે કંટ્રોલિંગ ટોર્ક જનરેટ કરવા માટે યુઝ કરીએ છીએ. અહીંયા એક એર ડેમ્પિંગ ચેમ્બર આપેલું છે જે ડેમ્પિંગ ટોર્ક અચીવ કરવા માટે યુઝ થાય છે, અને ડિફ્લેક્ટિંગ ટોર્ક જનરેટ થાય છે બીકોઝ ઓફ ધ મૂવિંગ આયરન પીસ, બરાબર? સો આને આપણે શું કહીએ છીએ? ડબલ વેઇન ઓર રિપલ્ઝન ટાઈપ. આ તમને એનો 3D વ્યૂ બતાવેલો છે. આ તમારી કોઇલ, બરાબર? ધીસ ઇઝ યોર કોઇલ. આ કોઇલની અંદર તો આ એક તમે જો ધીસ પાર્ટ, આ તમારો ફિક્સ વેઇન છે, બરાબર? એક અને કોઇલની સાથે જે ફ્રેમ જે છે એની સાથે અટેચ છે, તો ઇટ ઇઝ ફિક્સ. આ બીજું જે છે ઇટ ઇઝ ફ્રી ટુ રોટેટ. એટલે શું થશે કે જ્યારે આમાંથી કરંટ પસાર થશે, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે, તો બંને આયરનના પીસ જે છે સેમ પોલારિટી સાથે મેગ્નેટાઇઝ થશે, એન્ડ તમને જે છે ડિફ્લેક્શન મળશે, બરાબર?
નાવ વન થિંગ ઇમ્પોર્ટન્ટ ટુ નોટ ઇન મૂવિંગ આયરન ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, મૂવિંગ આયરન ટાઈપ માં બે ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ ને, અટ્રેક્શન ટાઈપ અને રિપલ્શન ટાઈપ, બંનેમાં એક વસ્તુ તમે ઇમ્પોર્ટન્ટ છે કે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ એસી અને ડીસી બંને મેઝર કરી શકે છે, બરાબર? સો ધીસ ટાઈપ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કેન બી યુઝ ટુ મેઝર બોથ એસી એન્ડ ડીસી. ઓકે, પીએમએમસી ટાઈપનું ઇન્સ્ટ્રુમેન્ટ જે હતું ઇટ વોઝ યુઝ ઓનલી ફોર ડીસી મેઝરમેન્ટ. ઓકે, કઈ રીતના આપણે એને બંને માટે યુઝ કરી શકીએ? તો તમે વિચારો કે તમારા કોઇલમાંથી કરંટ પસાર થાય છે, હવે જો એક કરંટની ડાયરેક્શન રિવર્સ થઈ જાય, બરાબર, કરંટની ડાયરેક્શન જો રિવર્સ થઈ જશે તો બી ઇન દેટ કેસ ઓલ્સો તમને બીજી ડાયરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થશે અને એના લીધે ઇફેક્ટ તો સેમ જ આવશે, બરાબર? સો ઇવન ઇફ ધ ડાયરેક્શન ઓફ ધ કરંટ ચેન્જીસ, જે આપણે એસીમાં એવું જોઈએ ને, કરંટની ડાયરેક્શન જે છે એ ચેન્જ થતી હોય, સો ઇવન ઇફ દેટ ચેન્જીસ ઇન દેટ કેસ ઓલ્સો તમારું જે છે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ તો થવાનું જ છે એન્ડ યુ વિલ ગેટ ધ સેમ ઇફેક્ટ, બરાબર? સો દેટ ઇઝ વાય મૂવિંગ આયરન ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે દે કેન બી યુઝ ફોર બોથ એસી એન્ડ ડીસી મેઝરમેન્ટ. ઓલરાઈટ, ઓકે, આઈ હોપ આજના સેશનમાં બધાને બધું ક્લિયર થયું હોય. ઓકે, વી વિલ જસ્ટ ગો થ્રુ અ ક્વિક રિવ્યુ ઓફ યોર સિલેબસ. એક જ મિનિટ. સિલેબસ જે છે તમે જીટીયુ ની વેબસાઇટ માંથી ડાઉનલોડ કરી લેજો, બરાબર? જસ્ટ અ મિનિટ. યસ, ધ સબ્જેક્ટ કોડ ઇઝ 4331704, ઇલેક્ટ્રોનિક એન્ડ ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન. ઓકે, આ સબ્જેક્ટ જે છે લાઈક ઓલ અધર થિયરી પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ, 30 માર્કની મિડ સેમ, 70 માર્ક્સની જીટીયુ એક્ઝામ, પ્રેક્ટિકલ માર્ક્સ જે છે 50-50 માર્ક્સ કરીને બે પાર્ટમાં ડિવાઈડ કરેલા છે, બરાબર? સો ટોટલ તમારો સબ્જેક્ટ જે છે એ 200 માર્ક્સનો છે, બરાબર? જેમાંથી તમારે થિયરી એક્ઝામ 100 માર્ક્સની છે, બરાબર, મિડ સેમ અને જીટીયુ એક્ઝામ, બરાબર? 5 ચેપ્ટર છે તમારે ટોટલ આ સબ્જેક્ટમાં. ફર્સ્ટ ચેપ્ટર ઇઝ ફંડામેન્ટલ્સ ઓફ ઇલેક્ટ્રોનિક મેઝરમેન્ટ, જે આપણે અત્યારે ચાલુ કરેલું છે, બરાબર? આ ચેપ્ટરમાં મેં તમને હમણાં કીધું એવી રીતના તમારે અલગ અલગ ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ અને ટેસ્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીઝ ને મેઝર કરવા માટે યુઝ થાય છે, ફોર એક્ઝામ્પલ કરંટ, વોલ્ટેજ, રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ, આ બધાને મેઝર કરવા માટે જે અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ છીએ, એ ઇન્સ્ટ્રુમેન્ટ્સનું વર્કિંગ પ્રિન્સિપલ, કન્સ્ટ્રક્શન આપણે સમજવાનું છે. ઓકે, દેન વી હેવ બ્રિજ સર્કિટ્સ, જે રેઝિસ્ટન્સ, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સને મેઝર કરવા માટે આપણે યુઝ કરીએ છીએ, બરાબર? આ ચેપ્ટરની અંદર મેં તમને આની પહેલા પણ કીધું છે કે ઇપીઆઈ અને પીઆઈ1 આ બધા મારે ડાયગ્રામ્સ જે છે બહુ બધા છે, હરેક ચેપ્ટરમાં બહુ બધા ટોપિક્સ છે, ધેર આર સો મેની ડાયગ્રામ, તો તમારે ડાયગ્રામ્સ જે છે પ્રોપરલી ટાઈમ ટુ ટાઈમ યાદ કરવાના રહેશે, બરાબર? કારણ કે લાસ્ટમાં શું થશે, બધા ડાયગ્રામ્સ મિક્સ થઈ જશે, સો દેટ ઇઝ વાય ડાયગ્રામ્સ જે છે એ પ્રોપરલી યાદ કરજો, એન્ડ બેઝડ ઓન ધેટ ડાયગ્રામ મોસ્ટલી બધા તમારા ક્વેશ્ચન જે છે એ આવે છે. સેકન્ડ ચેપ્ટર ઇઝ બેઝિક્સ ઓફ ઓપરેશનલ એમ્પ્લીફાયર, આમાં આપણે ઓપેમ્પ વિશે ભણવાનું છે, ખાલી ઓપેમ્પ ઉપર જ ચેપ્ટર છે, અને ઓપેમ્પ ની જે એપ્લિકેશન છે મતલબ ઓપરેશનલ એમ્પ્લીફાયર કઈ કઈ સર્કિટ માં યુઝ થાય છે એ આપણે ભણવાનું છે, બરાબર? આમાં બી સર્કિટ ડાયગ્રામ્સ હશે, સો એ તમારે યાદ કરવાનું રહેશે અને એનું વર્કિંગ તમારે યાદ કરવાનું રહેશે. થર્ડ ચેપ્ટર જે છે આખા સિલેબસ નું મોટા મોટો ચેપ્ટર છે, દેટ ઇઝ ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન. આ ચેપ્ટરમાં આપણે કંટ્રોલર્સ જે છે ડિફરન્ટ ટાઈપના કંટ્રોલર્સ, પ્રપોર્શનલ, ઇન્ટિગ્રલ, ડેરિવેટિવ, ટુ પોઝિશન, આ બધા વિશે ભણવાનું છે, ડિટેલમાં છે થોડુંક ચેપ્ટર, અને એ પછી કંટ્રોલર્સનું ટ્યુનિંગ કઈ રીતના કરી શકાય છે એના વિશે ભણવાનું છે, બધું ડિટેલમાં છે આ ચેપ્ટરમાં. સો થોડુંક તમારે ધ્યાનથી કરવું પડશે, વેઇટેજ બી આ ચેપ્ટરનો સૌથી વધારે છે આખા સિલેબસમાં, બરાબર? આઈ થિંક 18 માર્ક્સનું છે, ઇફ આઈ એમ નોટ રોંગ. ફોર્થ ચેપ્ટર જે છે એ કમ્પેરેટિવલી થોડુંક નાનું ચેપ્ટર છે, દેટ ઇઝ ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન,
અત્યાર સુધી આપણે જેટલું કર્યું હોય બધું ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટેશન નો પાર્ટ હતો. ધીસ ઇઝ ન્યુમેટિક ઇન્સ્ટ્રુમેન્ટેશન, મતલબ એર સિગ્નલ થી ચાલતા ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર? તો એના વિશે આમાં ટોપિક્સ હશે. એન્ડ ધ લાસ્ટ ચેપ્ટર ઇઝ સિગ્નલ કન્વર્ટર્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર. સિગ્નલ્સ ને કન્વર્ટ કરવા માટેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મતલબ સપોઝ તમારે ન્યુમેટિક માંથી ઇલેક્ટ્રિક સિગ્નલ માં કન્વર્ટ કરવું છે, રેઝિસ્ટન્સ માંથી કરંટ સિગ્નલ માં કન્વર્ટ કરવું છે, રેઝિસ્ટન્સ માંથી વોલ્ટેજ સિગ્નલ માં કન્વર્ટ કરવું છે, બરાબર? તો આ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે છે એ આપણે આ ચેપ્ટરમાં ભણવાના રહેશે, બરાબર? એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રાન્સફોર્મર્સ આવી જાય છે તમારા કરંટ ટ્રાન્સફોર્મર એન્ડ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. ઓકે, નીચે તમને વેઇટેજ આપેલો છે પર ચેપ્ટર. ફર્સ્ટ ચેપ્ટર ઇઝ 18 માર્ક્સ, સેકન્ડ ચેપ્ટર ઇઝ 12 માર્ક્સ, થર્ડ ચેપ્ટર જેમ મેં તમને કીધું બહુ લેન્ધી છે એ તમારો 20 માર્કનો છે, અને ફોર્થ અને ફિફ્થ ચેપ્ટર આર ઓફ 10 10 માર્ક્સ ઇચ. ઓકે, સિલેબસ તમે લોકો જે છે જીટીયુની વેબસાઇટમાંથી ડાઉનલોડ કરીને જોઈ લેજો એકવાર. હા હા, યસ, આઈ વિલ બી સેન્ડિંગ ધ લિંક, બરાબર? તો સિલેબસ જે છે તમે જીટીયુની વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી લેજો. આઈ હોપ તમને લોકોને ઓલા દિવસે સરે સમજાવેલું જ કે સિલેબસ તમે કઈ રીતના ડાઉનલોડ કરી શકો છો. ઓકે, બરાબર? સો આઈ હોપ તમને ક્લિયર થયું હોય આજના લેક્ચરમાં જેટલું બી કરાવ્યું હોય બધું. આજે આપણે અહીંયા સુધી રાખીએ, યુ કેન લોગ આઉટ. થેન્ક યુ. યુ કેન લીવ ધ મીટિંગ. થેન્ક યુ.